નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન નવી સ્વાધ્યન પોથીનું ચેપ્ટર પહેલું રજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા તમારી પાસે જે નવી સ્વાધ્યન પોથી આવી છે ધોરણ સાતની એમના પહેલું ચેપ્ટર છે એમના આપણે દરેક પ્રશ્નના જવાબ જોવાના છીએ તો આ રીતના આપણે પ્રશ્નો છે એમના જવાબ સાથે સંપૂર્ણ સોલ્યુશનની વાત કરવાના છીએ તો જોઈએ આપણે નવી સ્વ પોથી ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર પહેલું રજપૂત યુગ અને નવા શાસકોને રાજ્ય તો મિત્રો આપણે પહેલાં વાત કરીએ છીએ મિત્રો આ સ્વ પોથી છે એનું સોલ્યુશન તમારી જાતે કરવાનું છે અને જે પ્રશ્ન એમના જવાબ ન આવડે એમાં આપણે અહીંયા વિડીયોનો ઉપયોગ કરીશું તો પ્રશ્ન પહેલો છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યામાં લખો પેલું સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું તેમાં જવાબ આવશે એ હર્ષવર્ધનના બીજું પ્રાચીન કાળમાં માણવાના રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો તો એમાં જવાબ આવશે એ અને બી બંને એટલે કે અવંતી અને ઉજ્જૈનથી ત્રીજું ખજૂરાના ભવ્ય મંદિરો કયા વંશના શાસકકાળમાં બન્યા હતા તો સી ચંદેલ વંશમાં ત્યાર પછી આપણે જોઈએ ચોથું રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે તો બી ઉદયપુરથી પૂર્વે પાંચમું રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે બી ભોપાલ ત્યાર પછી મિત્રો આવે છે છઠ્ઠું અણહિલવાલ પાટણની સ્થાપના કોણે કરી હતી તો બી વનરાજ ચાવડાએ સાતમું રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું તો બી રાણી ઉદયમતીએ આઠમું કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સંતલતની સ્થાપના થઈ હતી તો સી કર્ણદેવ વાઘેલા ત્યાર પછી નવમું રજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવામાં આવતો હતો તો સી છઠ્ઠો તો આ રીતના આપણા ઓપ્શનવાળા પ્રશ્ન હતા ત્યાર પછી દસમો પ્રશ્ન છે રજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયો ગુણનો સમાવેશ કરી શકાય તો એમાં આવશે ડી આપેલા તમામ ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન બે અની વાત કરીએ બંધ બેસતા જોડકા રચો એમાં ભીમદેવ પ્રથમ તો એની સામે આવશે સી સોલંકી વસ બી મૂંજ એની સામે આવશે ડી પરમાર વંશ ત્રીજું રાજા ત્રીજું રાજ પ્રથમ તો એની સામે આવશે ઈ ચોલવંશ ચોથું પૃથ્વીરાજ ત્રીજો એની સામે આવશે બી ચૌહાણવંશ પાંચમું વર્મા એની સામે આવશે એ પલ્લવ વંશ અને છઠ્ઠું ગોપાલ એની સામે આવશે પાલ વંશ ત્યાર પછી મિત્રો આવશે બી મને ઓળખો હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું તો એનો જવાબ આવશે અવંતી અથવા ઉજ્જૈન મેં રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી તો અજય રાજ ત્યાર પછી મિત્રો અહીંયા ત્રીજું આવે છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીના સ્વ પોથીના સોલ્યુશન મૂકેલા છે મિત્રો આ સોલ્યુશન તમારે હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં જવાનું ત્યાં તમને ધોરણ સાતનું ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર ખોલશો એટલે તમને દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવો ત્રીજું મેં પ્રજા માટે સોમનાથ યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો તો રાજમાતા દેવી ચોથું મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે હેમ શબ્દાનુસાર નામના ગ્રંથની રચના કરાવી હતી તો સિદ્ધરાજ જયસિંહ મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાલ પાટણ ઢાંક્યું તો અણહિલ ભરવાડ છઠ્ઠું હું મુજફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો તો જફરખાન ત્યાર પછી પ્રશ્ન ત્રીજો આવે છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું કુમારપાળ ચરિત ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી તો હેમચંદ્રાચાર્યજી બીજું બંગાળમાં વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો તો ગોપાલ ત્રીજું દ્વાર સમુદ્ર ખાલી વંશનું શાસન હતું વોયસલ ચોથું ચોલમંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યા હતી તાંજોર પાંચમું ચૌહાણ વંશનો શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો એમાં ખાલી જગ્યામાં પૃથ્વીરાજ ચૌહાણ છઠ્ઠું રજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય ખાલી જગ્યા કરતા હતો તો એમાં આવશે રાજા ત્યાર પછી પ્રશ્ન આવે છે ચાર એ નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો કયા સમયગાળાને રજપૂત યુગ કહેવા કહેવામાં આવે છે ઈસવીસન સાતસોથી બારસો વચ્ચેના પાંચસો વર્ષના મધ્યયુગના સમયગાળાને રજપૂત યુગ કહેવામાં આવે છે ત્યાર પછી બીજું ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો પ્રસ્થાપિત થયા અથવા સ્થાપિત થયા તો ગુજ્જર પ્રતિહાર સામ્રાજ્યના ગુજ્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ બુલંદખંડ માળવા અણિલવાડ પાટણ પછી ડહાલ સાંખભરી ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્રીજું વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રહી રાખ્યું હતું તો દુઃખમાં સાથ આપનાર પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું ચોથું અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા તો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા ત્યાર પછી મિત્રો આગળ આવીએ પાંચમો પ્રશ્ન બંગાળના પાલવંશને પાલવંશ શા માટે કહેવામાં આવતો પાલવંશના સ્થાપક અને તેના વંશજોના નામનો તેના વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને પાલ વંશ કહેવામાં આવે છે છઠ્ઠું રજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા રજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે છે સાતમું રજપૂત યુગમાં ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા રજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ આ બે બંદરો જાણીતા હતા ત્યાર પછી બ એટલે કે બી નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યમાં વર્ગીકરણ કરો તો પાંડ્ય સોલંકી પલ્લવ ચોલ ચેર યાદવો પાલ ગઢવાલ ચંદેલ પરમાર રાષ્ટ્રકૂટ ચૌહાણ તો એમને આપણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યમાં પ્રસ્થાપિત કરીએ તો ગઢવાલ ચંદેલ એટલે કે બુલેંદખંડ પરમાર એટલે માળવા સોલંકી એટલે ગુજરાત ચૌહાણ એટલે શાખભરી એ ઉત્તર ભારતના રાજ્યો છે જ્યારે પાંડ્ય ચેર પલ્લવ ચોલ પાલ અને રાષ્ટ્રકૂત છે એ દક્ષિણ ભારતના રાજ્ય છે ત્યાર પછી પ્રશ્ન પાંચ એ નીચેના વિધાનો માટે કારણ આપો રાજ પહેલું રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી કારણ કે ભારતની રાજપૂતણીઓ વીરત્વ સતીત્વ નિડરતા અને સતત્યના અને સત્યના પાલન માટે પ્રખ્યાત હતી તેઓ પતિ પુત્ર અને ભાઈને હસ્તે મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી તેઓ જરૂર પડે તો હાથમાં શસ્ત્ર લઈને રણમેદાને નીકળી પડતી હતી બીજું ભોજ પરમાર વંશનો શ્રેષ્ઠ સૌથી શ્રેષ્ઠ રાજ્ય હતો ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે ઈસવીસન અગિયારસો ને એકાણુંમાં થાણેશ્વર અને કનિલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં સિંહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો ને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ હતી અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન ગણાય છે ચોથું આદર્શ રાજમાતા હતા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી આદર્શ રાજમાતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવ બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો ત્યાર પછીનો પ્રશ્ન છે બી આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નના જવાબ આપો આપેલા ચિત્રમાં આપણને કયું દ્રશ્ય દેખાય છે આપેલા ચિત્રમાં રજપુત્રણીઓ વીરતાના દર્શન થાય છે રજપુત્રણીઓની વીરતાના દર્શન થાય છે જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રજપુતણીઓ પોતાના ભાઈ કે પિતાને કે પુત્રને લલાટે ચંદન કરી વિદાય આપતી હતી આવી વીરતાભરી વિદાય કોને આપવામાં આવી છે તેની યાદી બનાવ આવી વીરતા ભરી વિદાયો રાજાઓમાં સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓમાં આપવામાં આવતી પ્રશ્ન છ એ ટૂંક નોંધ લખો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા રાજદરબારીઓ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાનું ઉદાહરણો છે જેમ કે કાશ્મીરમાં યશક્વની બ્રાહ્મણોની સભાએ પસંદ કરેલ પસંદગી કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા પેલું આમત્ય અને બીજું સચિવો આમત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો આ સમયે શાસનના અમલ અમલદારોમાં મહાપ્રતિકાર મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા નગરની સભા વડે નગરપતિ કહેવાતો નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો ટૂંકમાં પરિચય આપો પેલું કુમારપાળ કુમારપાળ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તે આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ પર પ્રતિબંધ મૂક્યો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી કુમારપાળ ચરિત્ર કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યે આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે પૃથ્વીરાજ ત્રીજો પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન અગિયારસો ને માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવતા તરાઈના મેદાનમાં શાહબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો ને પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિન રૂપ ગણાય છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો કોઈ પણ પાંચ રાજપૂત રાજ્યો અને તેમની રાજધાનીના નામ લખો રાજ્યો અને રાજધાની ગઢવાલ તો કનોજ અને કાશી ચાલુક્ય વંશ તો વાતાપી વરંગલનું કાકતીય તો વરંગલ પલ્લવ વંશ કાચીપુર અને ચોલ મંડળ તાંજોર બીજું ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી પર રાજપૂતોનું રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહેત ભારતમાં વિદેશી શાસકો શાસન ન સ્થપાત વિદેશી શાસકોએ ભારતની પ્રજા પર જે જોર અને જબરદસ્ત અને જુલ્મો અને લૂંટફાટ મચાવ્યા હતા તે કદાચ સહન ન કરવા પડત ભારત કદાચ વધારે સમૃદ્ધ હોત ત્રીજું રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ત્રીજું રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજવંશનો પરિચય આપો સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવડ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સમૃદ્ધ હતા રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે મીનળદેવીએ સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં તેમજ ધોળકામાં મલાવ તળાવના નિર્માણમાં તેવો જ નિર્ણય હતો માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ એક વિષય એક વિશે નોંધ લખો ગોપી તળાવ ગુજરાત રાજ્યના સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક તળાવ છે ઈસવીસન પંદરસો દસની સભામાં માલિક ગોપીનાથ નામના સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં છે ઈસવીસન આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું અને તેની આસપાસ મનોરંજક સુવિધાઓ તરીકે વિકસાવવામાં આવી તો મિત્રો આ તો આપણું ધોરણ સાત સામાજિક વિજ્ઞાનનું પહેલા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો આવા જ સામાજિક વિજ્ઞાનના પોથીના સોલ્યુશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો સાથે આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો